विद्यार्थी मित्रों, स्टैंडर्ड 7 में साइंस अपने अगाउ चैप्टर में 12 रिप्रोडक्शन इन प्लांट्स, 16 में पुनरुत्पादन, छोड़नु पुनरुत्पादन एना विषे भण्या। एक्टिविटी 12.1 फिनिश थई, 12.2 हाफ एक्टिविटी स्टार्ट करीशुं आपणे। प्लांट्स प्रोड्यूस्ड फिगर नंबर 12.4 लीफ ऑफ ब्राइफोथिलियम विथ बर्ड्स इन द मार्जिन। विद्यार्थी मित्रों, अहीं 12.2 नीचे प्लांट प्रोड्यूस्ड बाय वेजिटेटिव प्रोपोगेशन, छोड़ से ए वनस्पतिक विभाग धरावे छे, लेस टाइम टू ग्रो एंड बियर फ्लावर्स, वधवामां थोड़ो समय लिए छे अने फूल बने छे, एंड फ्रूट्स अने फळो पण आवे छे, अराइज देन धोज प्रोड्यूस फ्रॉम सीड्स, तेमांथी ते बीज पण निर्माण पामे छे। ध न्यू प्लांट्स आर एक्जेक्ट कॉपीज ऑफ द पेरेन्ट प्लांट, नवो छोड छे તે માતૃ છોડ જેવો જ દેખાય છે, એન્ડ એજ ધે આર પ્રોડ્યુસ્ડ ફ્રોમ એ સિંગલ પેરેન્ટ, અને તે એક વાલી એક માતૃત્વ છોડ કહેવાય છે। લેટર ઇન ધીસ ચેપ્ટર, આ ચેપ્ટર પછી યુ વિલ લર્ન ધેટ, તમે શીખશો કે પ્લાન્ટ્સ પ્રોડ્યુસ્ડ બાય સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, છોડ છે એ જાતીય પુનરુત્પાદનમાંથી નિર્માણ પામે છે, હેવ કેરેક્ટર્સ ઓફ બોથ ધ પેરેન્ટ્સ, તેની અંદર બંને માતા પિતાના લક્ષણો હોય છે। પ્લાન્ટ્સ પ્રોડ્યુસ સીડ્સ, છોડ બીજ ઉત્પન્ન કરે છે, એઝ અ રિઝલ્ટ તેના પરિણામ સ્વરૂપે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, તેને જાતીય પુનરુત્પાદન કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 12.2 એ પ્લાન્ટ્સ પ્રોડ્યુસ્ડ બાય વેજીટેટિવ પ્રોપોગેશનના આધારે બનાવવામાં આવી છે। સેકન્ડ ટોપિક છે બડિંગ, બડિંગ એટલે કળીઓ, કળીઓનું નિર્માણ કેવી રીતે થાય છે તે। યુ હેવ ઓલરેડી લર્ન્ટ અબાઉટ ધ ટાઇની ઓર્ગેનિઝમ્સ લાઇક ઇસ્ટ, તમે સંપૂર્ણપણે નાનકડા જૈવિક ઘટકો જેવા કે ઇસ્ટ એનો અભ્યાસ કરેલા, કેન બી સીન ઓનલી અંડર એ માઇક્રોસ્કોપ, આ ઇસ્ટ છે તે માઇક્રોસ્કોપ યંત્ર છે એમાં જ જોઈ શકાય છે। ધીઝ ગ્રો એન્ડ મલ્ટીપ્લાય એવરી ફ્યુ અવર્સ, તે દર કલાકે વિભાજિત થાય છે અને વૃદ્ધિ પામે છે। ઇટ સફિશિયન્ટ ન્યુટ્રિયન્ટ્સ આર મેડ અવેલેબલ ટુ ધેમ, તેમાં પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ પ્રાપ્ત હોય છે। રિમેમ્બર ધેટ, યાદ રાખો કે ઇસ્ટ ઇઝ એ સિંગલ સેલ્ડ ઓર્ગેનિઝમ, ઇસ્ટ છે એક કોષીય વનસ્પતિ છે, એક કોષીય ઘટક છે। લેટ અસ સી હાઉ ધે રિપ્રોડ્યુસ, ચાલો આપણે એનો અભ્યાસ કરીએ કે કેવી રીતે પુનઃઉત્પાદન પામે છે। હિયર ઇઝ એક્ટિવિટી 12.3 ટુ બી ડેમોન્સ્ટ્રેટેડ બાય ધ ટીચર, શિક્ષક દ્વારા તેનું નિદર્શન કરવામાં આવે છે। ટેક અ પીસ ઓફ ઇસ્ટ, કેક એક ઇસ્ટનો ટુકડો લો, ઓર ઇસ્ટ પાવડર ફ્રોમ બાકરી બેકરી, ઇસ્ટનો પાવડર બેકરીમાંથી લો, ઓર એ કેમિસ્ટ શોપ અથવા રસાયણિકની દુકાનમાંથી લો। ટેક અ પિંચ ઓફ એ ઇસ્ટ એન્ડ પ્લેસ ઇટ ઇન એ કાઉન્ટેનર, ઇસ્ટનો એક ટુકડો લો અને તેને એક પાત્રમાં મૂકો, વિથ સમ વોટર તેમાં થોડુંક પાણી નાખો, એડ એ સ્પૂનફુલ એ સુગર, તેમાં એક ચમચી ખાંડ ઉમેરો, એન્ડ શેક ટુ ડિસોલ્વ ઇટ, અને તેને થોડા સમય માટે હલાવો, કીપ ઇટ ઇન ધ વાર્મ પાર્ટ ઓફ ધ રૂમ, તેને ગરમના ઓરડાના ઉષ્માભર્યા ભાગમાં રાખો, આફ્ટર એન અવર એક કલાક પછી પુટ એ ડ્રોપ ઓફ ધીસ લિક્વિડ, આ પ્રવાહીનું પાણી એક ટીપું નાખો, અને ગ્લાસ સ્લાઇડ એક ગ્લાસની સ્લાઇડ ઉપર એને ઓબ્ઝર્વ અંડર એ માઇક્રોસ્કોપ, અને માઇક્રોસ્કોપની નીચે તેનું પરીક્ષણ કરો। વોટ ડુ યુ ઓબ્ઝર્વ, તમે શું પરીક્ષણ કરશો? યુ મે સી ધ ઇન્ફોર્મેશન ઓફ ન્યુ ઇસ્ટ સેલ્સ, તમને
નવા કોષો ઉત્પાદિત થયેલા જોવા મળશે. એની ઇન્ફોર્મેશન તમને માઇક્રોસ્કોપની અંદર તમે ગેજ કરી શકશો, યુ કેન સી, ગ્લાન્સ કરી શકશો. હિયર આર ધ ફર્સ્ટ ફિગર. ઇસ્ટ સેલ, ઇસ્ટના કોષો આપેલા છે. ડેવલપિંગ બર્ડ, કળીઓ વધી રહેલી છે તે બતાવે છે. થર્ડ, ન્યૂ બર્ડ, નવો બર્ડ, નવી કળી ઉત્પન્ન થાય તે બતાવે છે. અને લાસ્ટમાં ધ ચેન ઓફ બર્ડ્સ, કળીઓની સાંકળ એ બતાવે છે. એનો મીનિંગ એમ થાય વિદ્યાર્થી મિત્રો કે ઇસ્ટની અંદર કોષ સેલ આવેલા છે અને સેલમાંથી કળીઓ અને કળીઓમાંથી ચેન, ચેન ઓફ બર્ડ્સ નિર્માણ થાય છે. એ પ્રક્રિયાને કહેવામાં આવે છે રિપ્રોડક્શન ઇન ઇસ્ટ બાય બડિંગ, એટલે કે કળીઓ દ્વારા ઇસ્ટની અંદર પુનઃ ઉત્પાદન. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવામાં આવે છે બડિંગ. ઇ ધ સ્મોલ બલ્બ લાઈક પ્રોજેક્શન કમિંગ આઉટ ફ્રોમ ધ ઇસ્ટ, નાનકડો બલ્બ આકારનું પ્રોજેક્શન બહાર આવે છે. ઇસ્ટ સેલ ઇઝ કોલ્ડ બર્ડ, તેને કળી કહેવામાં આવે છે. એન્ડ ધ બર્ડ ગ્રેજ્યુઅલી ગ્રો, કળી સામાન્ય રીતે વૃદ્ધિ પામે છે. એન્ડ ગેટ્સ ડિચેસ્ડ ફ્રોમ ધ પેરેન્ટ સેલ, માતૃ કોષ છે એનાથી તે અલગ થાય છે. એન્ડ ફોર્મ્સ એ ન્યૂ ઇસ્ટ સેલ, અને નવો ઇસ્ટનો કોષ બને છે. ધ ન્યૂ ઇસ્ટ સેલ ગ્રોઝ, નવો ઇસ્ટનો કોષ બને છે, વૃદ્ધિ પામે છે, મેચ્યોર પુખ્ત બને છે. એન્ડ પ્રોડ્યુસ મોર ઇસ્ટ સેલ, અને વધુ પડતા ઇસ્ટના કોષો બનાવે છે. સમટાઇમ્સ કોઈક વખત અનધર બર્ડ એરાઇઝ, બીજા પ્રકારનો કળી ઉગી નીકળે છે. ફ્રોમ ધ બર્ડ ફોર્મિંગ એ ચેન ઓફ બર્ડ્સ, ચેન ઓફ બર્ડ્સ કળીઓની સાંકળમાંથી અલગ જ પ્રકારનું બર્ડ તેમાં નિર્માણ પામે છે. ઇફ ધીસ પ્રોસેસ કન્ટિન્યુ, જો આ પ્રકારની પ્રક્રિયા ચાલુ રહીએ, એ લાર્જ નંબર ઓફ ઇસ્ટ સેલ્સ આર પ્રોડ્યુસ્ડ, વિશાળ સંખ્યામાં ઇસ્ટના કોષો ઉત્પન્ન થાય છે. ઇન અ શોર્ટ ટાઈમ, ટૂંક સમયમાં વિશાળ સંખ્યામાં ઇસ્ટના કોષો પ્રોડક્ટ થાય છે, ઉત્પાદક થાય છે. તો અહીંયા આપણે વી ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ બડિંગ. નાઉ લાસ્ટ સેકન્ડ ટોપિક, ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશનનો મિનિંગ થશે વિદ્યાર્થી મિત્રો વિભાજન. ફ્રેગમેન્ટેશનનો મિનિંગ વિભાજન. તો વિભાજન કેવી રીતે થાય એ અભ્યાસ કરીએ. યુ માઇટ હેવ સીન સ્લિમી ગ્રીન પેચીસ ઇન પોન્ડ્સ, તમે તળાવમાં ચમકતી લીલા કલરની પેચીસ જોઈ હશે, એ શેવાળ જોયો હશે. ઇન ઓર ઇન અધર સ્ટેન્જન્ટ વોટર બોડીઝ, અને બીજા પાણીના જળાશયોમાં પણ જોયું હશે. ધીઝ આર ધ એલ્ગાઝ, એને એલ્ગાઝ કહેવામાં આવે છે. વેન વોટર એન્ડ ન્યુટ્રીસ આર અવેલેબલ એલ્ગા, જ્યારે પાણી અને ન્યુટ્રિયન્ટ્સ અલ્ગાને મળતા રહે છે, તે ગ્રો એન્ડ મલ્ટીપ્લાય રેપિડલી, તે વૃદ્ધિ પામે છે અને સતત વધતી રહે છે. બાય ફ્રેગમેશન, વિભાજનથી તે વધતી રહે છે. એન્ડ અલ્ગા બ્રિક્સ અપ ઇન ટુ ટુ ઓર મોર ફ્રેગમેન્ટ્સ, અલ્ગા એક બે કરતાં વધારે ટુકડાઓમાં વિભાજિત થાય છે. ઓર પીસીસ ગ્રો ઇન ટુ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ્સ, ટુકડો છે એ અલગ જ રીતે વૃદ્ધિ પામે છે. ધીસ પ્રોસેસ કન્ટિન્યુઅસ, આ પ્રક્રિયા ચાલુ રહે છે. એન્ડ દે કવર એ લાર્જ એરિયા ઇન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, ટૂંક સમયમાં તે વિશાળ એરિયાને સાંકળી લે છે. તો હિયર આર ધ એક્સપ્લેનેશન ઓફ ફ્રેગમેન્ટેશન, વિભાજનની પ્રક્રિયા એમ અલગામાં બતાવેલી છે. નેક્સ્ટ ટોપિક છે એન્ડ ફિગરની અંદર ફ્રેગમેન્ટેશન ઇન સ્પાઇરોગૈરા એન્ડ અલ્ગા. અલ્ગાનું સેકન્ડ મિનિંગ થાય સ્પાઇરોગૈરા, એની અંદર પણ સેપરેશન બતાવેલું છે. ફ્રેગમેન્ટેશન ઈ યુ કેન સી ઇન ધ પિક્ચર. એન્ડ અગેન સ્પોર ફોર્મેશન, અહીંયા સ્પોરનો મિનિંગ થાય વિદ્યાર્થી મિત્રો બીજકણ. સ્પોર મીન્સ બીજકણ. ઇન ચેપ્ટર વન યુ લર્ન ધેટ, ચેપ્ટર એકમાં તમે શીખ્યા કે ધ ફુંગી ઓન એ બ્રેડ પીસ, રોટલાની ટુકડી ઉપરની ફૂગ ગ્રો ફ્રોમ સ્પોર્સ, બીજકણથી ફેલાય છે. વિચ આર પ્રેઝન્ટ ઇન ધ એર, કે જે હવામાં હાજર હોય છે. રિપીટ એક્ટિવિટી 1.2, 1.2 એક્ટિવિટીને પુનરાવર્તિત કરો. ઓબ્ઝર્વ ધ સ્પોર્સ ઇન ધ કોટન લાઈક મેસ, સ્પોર્સ બીજકણનું
निरीक्षण करो इन्हें कॉटन कापड़नी अंदर लाइक मेस ऑन द ब्रेड अथवा ब्रेड ऊपर व्हेन स्पोर्स आर रिलीज्ड જ્યારે બીજકણ છૂટા થાય છે જે કીપ ફ્લોટિંગ ઇન ધ એર તે હવામાં તરવા લાગે છે એઝ ધ દે આર વેરી લાઇટ જેવા તે વધારે સફેદ હોય છે જે કેન કવર લોંગ ડિસ્ટન્સ તે દે આર વેરી લાઇટ તેઓ ખૂબ જ હળવા હોય છે અને જે કેન કવર લોંગ ડિસ્ટન્સ તે લાંબો અંતર કવર કરે છે સ્પોર્ટ્સ આર એસેક્સ્યુઅલ રિપ્રોડક્ટિવ બોડીઝ સ્પોર્ટ્સને અસેક્સ્યુઅલ અજાતીય પુનઃ ઉત્પાદિત શરીર હોય છે ઇચ સ્પોર ઇઝ કવર્ડ બાય એ હાર્ડ પ્રોટેક્ટિવ કોટ દરેક બીજકણ છે તે સખત રક્ષાત્મક કોટ ધરાવે છે વિથ સ્ટેન્ડ અનફેવરેબલ કન્ડિશન્સ તે અનફેવરેબલ કન્ડિશનમાં હોય છે સચ એઝ ઇન હાઈ ટેમ્પરેચર ઊંચા તાપમાનની અંદર એન્ડ લો હ્યુમિડિટી અને ઊંચી નીચી હ્યુમિડિટીની અંદર સો તેથી દે કેન સર્વાઈવ ફોર અ લોંગ ટાઈમ તેથી તે લાંબો સમય સુધી સર્વાઈવ થઈ શકે છે અંડર ફેવરેબલ કન્ડિશન ફેવરેબલ કન્ડિશનની નીચે એ સ્પોર જર્મિનેટ્સ બીજકણ ઉત્પન્ન થાય છે એન્ડ ડેવલપ અને વિકાસ પામે છે ઇન્ટુ એ ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ નવી વ્યક્તિગત બીજકણ ઉત્પન્ન થાય છે પ્લાન્ટ સચ એઝ મોસ છોડવાઓ ખાસ પ્રકારના મોસ એન્ડ ફર્ન્સ અને ફર્ન્સ જેવા ઓલ્સો રિપ્રોડ્યુસ બાય મીન્સ ઓફ સ્પોર્ટ્સ તે સ્પોર્ટ્સ બીજકણથી ઉત્પન્ન થાય છે તો અહીંયા ફિગર નંબર 12.7 એક્શન આપેલી છે રિપ્રોડક્શન થ્રુ સ્પોર ફોર્મેશન ઇન ફંગુસ ફંગુસની અંદર બીજકણોનું પુનઃ ઉત્પાદનની રચના એન્ડ હાઈફા એન્ડ ધ રૂટમાં એન્ડ સ્પોર્ટિંગયુમ ઇન ટોપ લેવલ એન્ડ ધ સ્પોર્ટ્સ બીજકણ ઇઝ ઇન ધ હાઈ ઇન ધ એર ધેરફોર ધીસ ઇઝ ધ સ્પોર ફોર્મેશન ક્રિએશન હિયર ઇઝ એક્ટિવિટી 12.2 સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જાતીય પુનરુત્પાદન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જાતીય પુનર ઉત્પાદન એન્ડ યુ હેવ લર્ન્ટ અર્લાયર ધ સ્ટ્રક્ચર ઓફ એ ફ્લાવર તમે પહેલાં ફૂલનું સ્ટ્રક્ચર શીખી ગયા યુ નો દેટ તમે જાણો છો કે ધ ફ્લાવર્સ આર ધ રિપ્રોડક્ટિવ પાર્ટ્સ ઓફ એ પ્લાન્ટ ફૂલ છે એ છોડનો પુનઃ ઉત્પાદિત ભાગ છે સ્ટેમેન્સ આર ધ મેલ રિપ્રોડક્ટિવ પાર્ટ સ્ટેમેન્સ છે તે પુરુષનો પુનઃ ઉત્પાદિત ભાગ છે એન્ડ પિસ્તિલ ઇઝ ધ ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ પિસ્તિલ છે એ ફિમેલનો પુનઃઉત્પાદિત ભાગ છે ફિગર નંબર 12.9 ઇન રિપ્રોડક્ટિવ પાર્ટ્સ ફિગર નંબર 12.9 પિસ્તિલ એન્ડ સ્ટેમેન્સ સ્ટેમેન્સ છે એ પુરુષનો રિપ્રોડક્ટિવ ભાગ છે એન્ડ પિસ્તિલ છે ફિમેલ નારીનો રિપ્રોડક્ટિવ પાર્ટ છે એન્ડ ટેક એ મુસ્ટાર્ડ ચાઇના રોઝ એક ચાઇના રોઝ લો એન્ડ પેટુનિયા ફ્લાવર એન્ડ પેટુનિયા ફૂલ લો એન્ડ સેપરેટ ઇટ્સ રિપ્રોડક્ટિવ પાર્ટ્સ તેના પુનઃઉત્પાદિત ભાગો અલગ કરો સ્ટડી ધ વેરિયસ પાર્ટ્સ ઓફ એ સ્ટેમેન એન્ડ પિસ્તિલ સ્ટેમેન અને પિસ્તિલના વિવિધ ભાગોનો અભ્યાસ કરો ફ્લાવર્સ વિચ કન્ટેન આઈધર ઓનલી પિસ્તિલ ફૂલો માત્ર કાતોકતો પિસ્તિલ ધરાવે છે ઓર ઓનલી સ્ટેમેન્સ અથવા માત્ર સ્ટેમેલ ધરાવે છે આર કોલ્ડ અનસેક્સ્યુઅલ ફ્લાવર્સ તેને અનસેક્સ્યુઅલ અજાતીય ફૂલો કહેવામાં આવે છે ફ્લાવર્સ વિચ કન્ટેન બોથ સ્ટેમેન્સ ફૂલો બંને સ્ટેમેન્સ ધરાવે છે એન્ડ પિસ્તિલ્સ આર કોલ્ડ પિસ્તિલને કહેવામાં આવે છે બાયસેક્સ્યુઅલ ફ્લાવર્સ બિસેક્સ્યુઅલ ફ્લાવર્સ કહેવામાં આવે છે કોર્ન પપૈયા એન્ડ કુકુંબર કોર્ન પપૈયા એન્ડ કુકુંબર પ્રોડ્યુસ ઉત્પન્ન કરે છે અનસેક્સ્યુઅલ ફ્લાવર્સ અજાતીય ફૂલો ઉત્પન્ન કરે છે વેરિયસ મુસ્ટાર્ડ જ્યારે મુસ્ટાર્ડ રોઝ એન્ડ પેટુનિયા હેવ બિસેક્સ્યુઅલ ફ્લાવર્સ તે બિસેક્સ્યુઅલ ફૂલો ઉત્પન્ન કરે છે બોથ મેલ એન્ડ ફિમેલ બંને નર અને નારી અનસેક્સ્યુઅલ ફ્લાવર્સ મે બી પ્રેઝન્ટ તેમાં અજાતીય ફૂલો હાજર હોય છે ઇન ધ સેમ પ્લાન્ટ ઓર ઇન
डिफरेंट प्लांट सरखा छोड़नी अंदर अथवा अलग अलग छोड़नी अंदर. कूड यू आइडेंटिफाई, तब ओखी सको द एंदर एंड द फिलामेंट ऑफ ए स्टेमेन. तब ओखी सको एंदर एंड फिलामेंट स्टेमेन ना फिगर 12.9. स्टेमेन एंड एंदर स्टिग्मा एंड स्टेमेन फिलामेंट एंड एंथर एंड एंथर कंटेन्स पोलन. एंथर से ए पोलन परागरज धरावे से. ग्रेन्स विच प्रोड्यूस पोलन ग्रेन्स परागरजना दाणाओ उत्पन्न करे से. मेल गेमेट्स पुरुष गेमेट्स नी अंदर. ए पिस्टल कंसिस्ट एस्टिग्मा पिस्टल से एस्टिग्मा धरावे से. स्टाइलेन ओवेरी स्टाइलेन ओवेरी ओवेरी कंटेन्स वन ओर मोर वेल्यू. ओवेरी में एक करता वधारे ओवल्यू होय छे मोर ओवल्यू. एंड द फीमेल गेमेट्स ओर एग फीमेल नी अंदर गेमेट्स अथवा एग होय छे. एंड देयरफॉर इट्स सेक्सुअल रिप्रोडक्शन ए मेल एंड फीमेल गेमेट्स फ्यूज फॉर फॉर्म ए जोयगोट. एनी जोयगोट नी रचना एनी अंदर जोवा मळे छे. तो हियर आर द सेक्सुअल रिप्रोडक्शन. ऑल द स्टूडेंट यू कैन अंडरस्टैंड द ऑल द सेक्सुअल रिप्रोडक्शन. नाउ वी आर गोइंग टू लर्न अगेंस्ट द टॉपिक ऑफ पोलिनेशन. पोलिनेशन मीन्स परागनयन परागनयन. हाउ टू एक्सप्लेन इट परागनयन. जनरली सामान्य रीते पोलन ग्रेन्स हैव ए टफ प्रोटेक्टिव कोट. सामान्य रीते परागना दाणाओने रक्षात्मक कवर हो विच प्रिवेंट्स धेम के जेने अटकवे फ्रॉम ड्राइंग अप सुकाई जता अटकवे. सींस पोलन ग्रेन्स आर लाइक ज्यादा परागरजना दाणाओ हड़वा हो दे केन बी केरीड ते उचकी लई शकाय बाय वाइंड पवन द्वारा ओर वोटर अथवा पानी द्वारा. इन्सेक्ट विजिट फ्लावर्स जंतुओं फूलोनी मुलाकात लिए छे. एंड केरी अवे पोलन अने परागरज उचकीने लई जाय छे ऑन देयर बॉडी तेओना शरीर मार्फत. सम ऑफ पोलन लेंड्स कोई पोलन ग्रंथिओ ऑन द स्टिग्मा ऑफ ए वोटर. स्टिग्मा ऑफ ए फ्लावर स्टिग्मा फूलोना स्टिग्मा ऊपर होय छे. ऑफ द सेम काइंड सरखी ज रीते ध ट्रांसफर ऑफ पोलन परागरजनू बदलाव फ्रॉम द अनदर टू द स्टिग्मा ऑफ ए फ्लावर इज कॉल्ड पोलिनेशन. परागरजनी परिवहन थव तेने परागनयन कहेवामां आवे छे. पोलिनेशन मीन्स परागनयन. इफ द पोलन लेंड्स जो पराग ग्रंथिओ ऑन द स्टिग्मा ऑफ द सेम फ्लावर और अनदर फ्लावर ऑफ द सेम प्लांट इट इज कॉल्ड सेल्फ पोलिनेशन. तेने स्व परागनयन कहेवामां आवे छे. वेन द पोलन ऑफ ए फ्लावर लेंड्स ऑन द स्टिग्मा ऑफ ए फ्लावर ऑफ ए डिफरंट प्लांट ऑफ द सेम काइंड इट इज क्रॉस पोलिनेशन. तेने क्रॉस पोलिनेशन परागनयन कहेवामां आवे छे. 12.10 एक्सरसाइज. हियर आर सेल्फ पोलिनेशन एंदर एंड स्टिग्मा. क्रॉस पोलिनेशन स्टिग्मा एंड पोलन्स. देयरफॉर टू फिगर्स वी आर शोन इन दिस पिक्चर्स. नाउ फर्टिलाइजेशन फलिनीकरण. वी आर लर्न मोर टॉपिक अबाउट फर्टिलाइजेशन. फर्टिलाइजेशन मस्ट बी लर्न इन द सेल विच रिजल्ट आफ्टर फ्यूजन ऑफ द गेमेट्स इज कॉल्ड ए जोगोट. कोष से तेना परिणाम स्वरूपे फ्यूजन एंड ग्रेमेट्स जयकोट. द प्रोसेस ऑफ फ्यूजन ऑफ मेल एंड फीमेल गेमेट इज कॉल्ड फर्टिलाइजेशन. मेल एंड फीमेल गेमेट्स छे एने कहेवामां आवे छे फर्टिलाइजेशन फलिनीकरण कहेवामां आवे छे. ध जयकोट डेवलप इंटू एन एम्ब्रोयो. जयकोट छे ए एम्ब्रोयो मां विकास पामे छे. हियर आर द टॉपिक लर्न 12.3 फ्रूट्स एंड सीड फॉर्मेशन.
ફળો અને બીજની રચના. આફ્ટર ફર્ટિલાઇઝેશન, ફલિનીકરણ પછી ધ ઓવેરી ગ્રોઝ ઇન ટુ ધ ફ્રૂટ્સ. ઓવેરી ફળમાં વૃદ્ધિ પામે છે એન્ડ અધર પાર્ટ્સ ઓફ ધ ફ્લાવર ફોલ ઓફ, અને ફૂલના બીજા ભાગો ફોલ ઓફ થઈ જાય છે. ધ ફ્રૂટ્સ ઇઝ એ રિપેન્ડેન્ટ ઓવેરી, ફળ છે તે રિપેન્ડેન્ટ ઓવેરી છે. એન્ડ ધ સીડ્સ ડેવલપ ફ્રોમ ધ ઓઇલ્યુ, અને બીયાઓ છે એ ઓઇલ્યુમાંથી નિર્માણ પામે છે. ધ સીડ્સ કન્ટેન્સ એન એમ્બ્રો ઇન્ક્લોઝડ ઇન અ પ્રોટેક્ટિવ સીડ કોટ. બીયાઓ છે એ રક્ષાત્મક બીજ કોટમાંથી નિર્માણ પામે છે. સમ ફ્રૂટ્સ આર ફ્રેશી, અમુક ફળો તાજા હોય છે, જ્યુસી અને રસદાર હોય છે. સચ એજ મેંગો, ખાસ કરીને કેરી અને નારંગી. સમ ફ્રૂટ્સ આર હાર્ડ લાઇક એલમન્ડ્સ, અમુક ફ્રૂટો સખત હોય છે, બદામ એન્ડ વેલનટ્સ. એન્ડ ધેરફોર વી લુક ધ ફિગર 12.12 એન્ડ બી 12.12 બી એક્સરસાઇઝ વી મસ્ટ બી સીન. એન્ડ સીડ ડિસ્પર્ઝલ સીડ્સ છે એનું ઉત્પાદન. સીડ્સ ડિસ્પર્ઝલ અહીંયા સ્ટુડન્ટ, વી ઇન નેચર સેમ કાઇન્ડ ઓફ પ્લાન્ટ્સ ગ્રો એટ ડિફરન્ટ પ્લેસ. પ્રકૃતિની અંદર અમુક ખાસ પ્રકારના છોડો હે એ અલગ અલગ જગ્યાએ ઉગે છે. ધીસ હેપન્સ, આવું બને છે, બીકોઝ સીડ્સ આર ડિસ્પર્ઝડ ટુ ડિફરન્ટ પ્લેસીસ. બીયાઓ છે એ અલગ અલગ સ્થળે વેરવિખેર થાય છે. સમટાઇમ્સ આફ્ટર એ વોક થ્રુ એ ફોરેસ્ટ, કોઈક વખત જંગલમાં ચાલવાથી, ઓર એ ફિલ્ડ ઓર એ પાર્ક અથવા ખેતર એટલે બગીચામાં ચાલવાથી, યુ મે હેવ ફાઉન્ડ સીડ્સ, તમને બીયાઓ જોવા મળશે. ઓર ફ્રૂટ્સ સ્ટીકિંગ ટુ યોર ક્લોથિસ, અથવા ફળો તમારા કપડામાં ચોંટી જશે. ડીડ યુ ટ્રાય ટુ ઓબ્ઝર્વ, તમે પ્રયત્ન કર્યો છે પરીક્ષણ કરવાનો, હાઉ ધીઝ સીડ્સ વેર ક્લિંગિંગ ટુ યોર ક્લોથિસ, શા માટે આ બી છો સીડ્સ તમારા કપડામાં ચોંટી જાય છે. વોટ ડુ યુ થિંક વિલ હેપન ઇફ ઓલ સીડ્સ ઓફ એ પ્લાન્ટ વેર ટુ ફોલ એટ ધ સેમ પ્લેસ. તમે શું વિચારશો કે બધા જ બીજાઓ એક જ જગ્યાએ નીચે પડે છે અને વૃદ્ધિ પામે છે? ધેર વુડ બી એ સેવરલ કોમ્પિટિશન, ત્યાં અમુક સ્પર્ધા છે. ફોર સનલાઇટ, સૂર્યપ્રકાશ, વોટર, પાણી, મિનરલ એન્ડ સ્પેસ, અને અવકાશ અને ધાતુ. એઝ એ રિઝલ્ટ ધ સીડ શુડ નોટ ગ્રો, પરિણામ સ્વરૂપે બીજાઓ વૃદ્ધિ પામતા નથી. ઇન ટુ હેલ્ધી પ્લાન્ટ્સ, તંદુરસ્ત છોડની અંદર. પ્લાન્ટ્સ બેનિફિટ્સ બાય સીડ ડિસ્પેરેઝલ, છોડવાઓને ફાયદાઓ થાય છે બીજના વિસ્તૃતિકરણથી. ઇટ પ્રિવેન્ટ્સ ધ કોમ્પોઝિશન બિટવીન ધ પ્લાન્ટ, તે છોડ વચ્ચેની સ્પર્ધાને અટકાવે છે. એન્ડ ઇટ્સ ઓન સીડિંગ ફોર સનલાઇટ, અને પોતે સૂર્યપ્રકાશ મેળવે છે, વોટર મેળવે છે એન્ડ મિનરલ્સ મેળવે છે. ઇટ ઓલ્સો એનેબલ્સ ધ પ્લાન્ટ્સ, તે છોડને પણ વૃદ્ધિ પમાડે છે. એન્ડ ઇનવેટ ન્યૂ હેબિટ્સ ફોર વાઇડર ડિસ્ટ્રીબ્યુશન્સ, અને તે વધારે એનું વિતરણ કરે છે. સીડ્સ એન્ડ ફ્રૂટ્સ ઓર પ્લાન્ટ્સ આર કેરીડ અવે બાય વાઇન્ડ, બીયાઓ ફળો અને છોડવાઓ પવન દ્વારા ઉંચકીને લઈ જવાય છે. વોટર પાણી દ્વારા એન્ડ એનિમલ્સ અને પ્રાણીઓ દ્વારા. વિંગ્સ્ડ વિંગેડ સીડ્સ સચ એઝ ધોઝ ઓફ ડ્રમસ્ટિક એન્ડ મેપલ, વિંગેડ બીયાઓ ખાસ પ્રકારના ડ્રમસ્ટિક્સ એન્ડ મેપલ. લાઇટ સીડ્સ ઓફ ગેસીસ ઓર હેરી સીડ્સ ઓફ એક એન્ડ હેરી ફ્રૂટ ઓફ સનફ્લાવર, ગેટ બ્લો ઓફ વિથ એ વાઇન્ડ, પવન સાથે એ ઉડે છે. ટુ ફાર અવે પ્લેસીસ, અલગ અલગ દૂર જગ્યાએ. સમ સીડ્સ આર ડિસ્પ્લેસ્ડ બાય વોટર, અમુક બીજ છે જે પાણી દ્વારા દૂર લઈ જવામાં આવે છે. ધીઝ ફ્રૂટ્સ સીડ્સ યુઝવલી ડેવલપ ફ્લોટિંગ એબિલિટી ઇન ફોર્મ એ સ્પોંગી ઓર ફાઇબ્રસ આઉટર કોટ ઇન કોકોનટ. સમ સીડ્સ આર ડિસ્પ્લેસ્ડ બાય એનિમલ્સ, એસ્પેશિયલી સ્પાઇની સીડ્સ વિથ હુક વિચ ગેટ એટેચ્ડ ટુ ધ બોડીઝ ઓફ ધ એનિમલ્સ એન્ડ આર કેરીડ ટુ ડિસ્ટન્સ પ્લેસ. એક્ઝામ્પલ આર સેન્થિફિયમ ફિગર 12.50 એન્ડ યુરેના. સમ સીડ્સ આર ડિસ્પ્લેસ્ડ વેન ધ ફ્રૂટ્સ બ્રસ્ટ વિથ સડન જર્ક, કોઈક વખત એકાએક આંચકાથી ફળ તૂટી પડે છે તો પણ ડિસ્પ્લેસ થાય છે. ધ સીડ્સ આર સ્કેટર્ડ, બીયાઓ વેરવિખેર થાય ફાર ફ્રોમ ધ પેરેન્ટ પ્લાન્ટ્સ.
માત્ર છોડમાંથી અલગ થઈ જાય છે. ધીસ હેપન્સ, આ બને છે ઇન ધ કેજ ઓફ કેસ્ટોર એન્ડ બસલામ. કેસ્ટોર અને બસલામને કારણે આ વસ્તુ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, હિયર ધ એન્ડ ઓફ ધ યુનિટ. યુનિટ નંબર કમ્પ્લીટ 12. હિયર આર નાઉ સ્ટુડન્ટ, હિયર આર ધ કીવર્ડ્સ. કીવર્ડ્સ પેજ નંબર 140 યુ મસ્ટ ડુ ઇન યોર નોટબુક. એચ ડબલ્યુ એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પેજ નંબર 141 એન્ડ કોલમ એ બી ઓલ પેજ એક્સરસાઇઝ યુ મસ્ટ ડુ એન્ડ પેજ નંબર 142 એક્સટેન્ડેડ લર્નિંગ એક્ટિવિટી એન્ડ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ ઇઝ નોટ ડન ફોર યુ, ધેરફોર હિયર ઇઝ ધ એન્ડ ઓફ ધ યુનિટ. યુ હેવ મસ્ટ લર્ન ધીસ યુનિટ. એક્સરસાઇઝ ઓલ્સો મસ્ટ બી હોમવર્ક. Thank you.